સુરતમાં સિટી બસના ચાલક દ્વારા ત્રણ લોકોને અડફેટે લેવાના કારણે ત્રણે જણનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. ત્યારબાદ ઝી 24 કલાકની ટીમ વડોદરા સિટી બસ સેવા ખાતે આવી છે કે જ્યાં કયા પ્રકારની બસ આ લોકો હંકારે છે અને કયા પ્રકારની મુસાફરની સુરક્ષા બસમાં રાખવામાં આવે છે તે અમે રિયાલિટી ચેક કરીશું. અત્યારે એક સિટી બસમાં અમે ઉપસ્થિત છે કે જ્યાં આ પેસેન્જર્સ અહીંયા બેસા છે. હું તમને પહેલાં તો ડ્રાઈવર સાઈડનો ભાગ બતાવવાની કોશિશ કરીશ કે જ્યાં આપ જોઈ શકો છો કે અહીંયા ડ્રાઈવર છે તે બેસે છે. મહત્વની વાત છે કે આ સિટી બસમાં સીસીટીવી કેમેરા લાગેલા જોવા મળી રહ્યા છે, ફાયર એલાર્મ સિસ્ટમ અહીંયા લાગેલી છે, તો ફાયર માટે ફાયર એક્સ્ટિંગ્યુશર જે બોટલ છે તે બોટલ પણ અહીંયા લગાવવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે જે ડ્રાઈવર ભાઈઓ માટેની એક સૂચનાનું અહીંયા બોર્ડ પણ અહીંયા ચોંટાડવામાં આવ્યું છે કે કયા પ્રકારની સૂચનાનું પાલન ડ્રાઈવરે કરવાનું છે. સાથે આ જે બસ છે તેમાં જીપીએસ સિસ્ટમ પણ લાગેલી છે, જેના કારણે ડ્રાઈવર કઈ જગ્યાએ બસ લઈ જઈ રહ્યો છે અથવા તો કેટલી દૂર બસ છે તે તમામ માહિતી અહીંયા મુસાફરોને મળી શકે છે. અત્યારે જે રીતના મુસાફરોથી ખીચોખીચ ભરેલી આ બસ છે, આપ જોઈ શકો છો કઈ રીતના તમામ લોકો અહીંયા બેઠા છે. આપણે જે મુસાફરો છે તેમની સાથે વાત કરીશું અને તેમને પૂછવાનો પ્રયાસ કરીશું કે અહીંયા કયા પ્રકારની વ્હીકલ આ લોકો ચલાવે છે. એક મુસાફર છે તેમની સાથે વાત કરીએ. આપ ક્યાં જવાનું છે? આપને સમાસાવડી રોડે. શું કહેશો આપ? ડેલી અપડાઉન કરો છો? હા, ડેલી અપડાઉન. કેવી હોય છે આ લોકોની સ્પીડ જયારે ચલાવે? નોર્મલ 40-50 ની આજુબાજુ અને 60 સુધીની આ લોકોની લિમિટ બાંધેલી જ હોય છે. એટલે યોગ્ય રીતે ચલાવે છે કે પછી આડેધડ ચલાવે છે? ના, યોગ્ય રીતે છે. આપ ડેલી અપડાઉન કરો છો? હા. આપ શું કહેશો, કેવું હોય છે? મારા હિસાબે તો અત્યાર સુધી આવું છું ત્યાં સુધી કમ્પ્લીટ છે. ડ્રાઇવિંગ ને સ્પીડ ને એ બધું બરાબર છે આ લોકોનું, અને સેફટીની ટૂલ્સ ને પણ બધું સારું છે. સુરતમાં જે ઘટના ઘટી છે ખબર છે, ત્રણ લોકો મરી ગયા છે. હા, એ રીતના આ લોકો છે કે પછી વ્યવસ્થિત લોકોનું ધ્યાન રાખે છે બીજા વાહન ચાલકો? અહીંયા મને સિક્યોરિટી વાઇઝ તો બહુ સારું લાગ્યું છે. સ્પીડ અને લિમિટ પ્રમાણે ઓકે છે. બિલકુલ. ટ્રાફિકના નિયમો પણ આ લોકો વ્યવસ્થિત એનું પાલન કરે છે અને વ્યવસ્થિત સીટ બેલ્ટ ને બધું પાલન. હા, કમ્પ્લીટ છે. બીજા કાકા છે. કાકા ડેલી અપડાઉન કરો છો? હું આજે જઉં છું, જરા સાવલી બરોડા જઉં છું, એટલે ગોઠડા જઉં છું અહીંયાથી. આ લોકોની બહુ સારી ટ્રીટમેન્ટ છે, પણ એવું છે કે અમુક વખત અમુક ડ્રાઈવરો એવા માથા ભારે હોય છે ને, એટલે પીજે પી લીધેલા હોય તો એકના લીધે બીજા બધા બદનામ થાય છે. બાકી અહીંયા એવું નથી, બરોડા ખાતે બહુ સારું છે, દરેક જાતની ફેસિલિટી છે. બરોડા ચેકિંગ કરવું જોઈએ, જે ડ્રાઈવર બસ ચલાવે તો એના પહેલું બ્રેથલાઇઝર મશીન આવે એનાથી ચેકિંગ કરવું જોઈએ. એને નોકરી પર ચડતા પહેલા કમ્પ્લીટ ક્લિયર કરવું જ જોઈએ કે ભાઈ પીજેલું છે કે નથી, કારણ કે એવા બનાવ બરોડામાં વધારે બને છે. અહીંયા નથી, વિટકોસ્ટ નથી કેતો, બીજી ઘણી જગ્યાએ તમે જો સરકારી ગાડીઓની અંદર આ બહુ બને છે. તો જે રીતના પેસેન્જર્સ કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની અહીંયા આ ગફલત ભરી ડ્રાઇવિંગ ડ્રાઈવરો નથી કરતા. આપણી સાથે અહીંયાના મેનેજર પણ છે વિટકોસ, જે વિનાયક બસ સેવા છે તેના. આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે આપનું? દિનેશભાઈ પટેલ. દિનેશભાઈ, શું કહેશો, શું ઇન્સ્ટ્રક્શન છે ડ્રાઈવરો માટે? કારણ કે સુરતમાં ઘટના ઘટી છે તમને ખબર હશે, ત્યાર પછી કોઈ ઇન્સ્ટ્રક્શન આપે છે કે પહેલેથી ઇન્સ્ટ્રક્શન ફોલો? ના, અમે પહેલેથી જ આપેલા છે કે બસ પેસેન્જર વાળી બસ 40-50 સ્પીડમાં દોડાવી નહીં. બીજા શું હોય છે ઇન્સ્ટ્રક્શન? અને બીજા કે ટ્રાફિકના નિયમોનું જે પાલન કરવાનું હોય છે એ રીતનું અમને સૂચના આપેલી છે. મુસાફરોની સેફટી માટે શું શું તમે પગલાં લીધા? મુસાફરોની સેફટી માટે અમારે જીપીઆરએસ લાગેલું છે અને ઇન્સ્યોરન્સ ઉતારેલો છે. સીસીટીવી કેમેરા બી બસમાં ફિટ કરેલા છે. ડ્રાઈવરો કેટલાક પેસેન્જરોનું કેવું છે કે કેટલાક ડ્રાઈવરો ભેજેલા હોય છે કેટલીક વખત, તો કોઈ સિસ્ટમ છે કે ડ્રાઈવિંગ કરે ડ્રાઈવર તો એના પહેલા એનું બ્રેથલાઇઝર મશીનથી ચેક કરવામાં આવે કે ભેજેલો છે કે નથી? નહીં, અમારે ત્યાં હજુ સુધી આવી કોઈ ઘટના ઘટી નથી. જ્યારે અમે નોકરી પર ચડાવીએ ત્યારે જ ચેક કરીને ચડાવીએ છીએ. ભેજેલા ડ્રાઈવરો નથી ચલાવતો? ના, નથી ચલાવતો. પૂરતી કાળજી રાખો છો કે સ્પીડ નું આજે મોનિટરિંગ કોઈ તમારી ટીમ હોય એની પાછળ જાય મોનિટરિંગ કરે? હા, બધું જ લગાવેલું છે. અમારે જીપીઆર સિસ્ટમ થી બધું ખબર પડી જાય કે અમારે આ નંબરની બસ છે, કેટલાની સ્પીડે ચાલે છે, અમને જીપીઆરએસ માંથી બતાવે છે. જીપીઆર સિસ્ટમ ખબર પડે છે. તો બિલકુલ, જે રીતના અહીંયાના જે મેનેજર સાથે વાતચીત થઈ તે સ્પષ્ટ કરી રહ્યા છે કે જીપીઆરએસ જે સિસ્ટમ અહીંયા લગાવી છે બસમાં તેના કારણે બસ કયા રૂટ પર જઈ રહી છે,
કેટલા સમયમાં કયા રૂટ પર પહોંચશે અને કેટલી સ્પીડે જઈ રહી છે તમામ માહિતી આ લોકોનું જે કંટ્રોલ રૂમ છે ત્યાં તમામ લોકોને મળતી હોય છે. પેસેન્જર સાથે બી વાત કરી, તેમનું કેવું છે કે અહીંયા જે બસ ચાલકો છે તે યોગ્ય રીતે બસ ચલાવી રહ્યા છે, ફાસ્ટ નથી ચલાવતા અને ટ્રાફિકના નિયમોનું પણ પાલન કરી રહ્યા છે. તો કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે કેટલીક વખત ડ્રાઈવર નશો કરેલી હાલતમાં જોવા મળતો હોય છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે સુરત જેવી પરિસ્થિતિ વડોદરામાં નથી જોવા મળી રહી. વડોદરામાં મોટાભાગના સિટી બસના ચાલકો અને મેનેજમેન્ટ ટ્રાફિકના નિયમોનું પાલન કરતી હોય અથવા તો જે પણ સ્પીડમાં બસ ન ચલાવતા હોય તેવું સ્પષ્ટ અહીંયા લોકો તરફથી જાણવા મળી રહ્યું છે. રવિ અગ્રવાલ, ઝી 24 કલાક, વડોદરા.